વેલકમ બેક. તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. અંબિકા નદી પર ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે નવસારીની અંબિકા નદીમાં પાણી વધવાની શક્યતા છે. રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને આ ગીરાધોધના દ્રશ્યો, અત્યારે ગીરાધોધ ભયજનક બની રહ્યો છે. તો આહવા અને ડાંગના દ્રશ્યો, સુબીર સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અંબિકા નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, ત્યારે પાણીનો પ્રવાહ વધ્યો છે. અને અમે આપને ગીરાધોધના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને સાથે જ ડાંગ જિલ્લામાં અત્યારે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ લીલોતરી જ લીલોતરી જોવા મળી રહી છે. જાણે કે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો અત્યારે ડાંગ જિલ્લામાંથી સામે આવી રહ્યા છે. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો ગીરાધોધના બતાવી રહ્યું છે. આ એ ધોધ છે જ્યાં સહેલાણીઓ પહોંચતા હોય છે આ વરસાદી માહોલને માણવા માટે. વાત મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પરથી. રાકેશ, ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને અત્યારે ગીરાધોધમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, અંબિકા નદી અત્યારે ભયજનક સપાટીએ પહોંચી છે, હાલ શું સ્થિતિ? જી, વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગે આગાહી કરી હતી, જે પાકી કરવી છે અને વરસાદ સાર્વત્રિક નોંધાયો છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં સતત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કુદરતી સૌંદર્ય તો ખીલ્યું જ છે, પરંતુ સાથે સાથે જે નદીઓ હોય છે એ નદીઓ બી ઉભરાઈ ગઈ છે, જેને કારણે નવસારી જિલ્લાને પણ અસર કરી રહી છે. વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આવેલા જૂજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેને કારણે 24 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જૂજ ડેમની સૌથી પ્રથમ અસર કાંઠા વિસ્તારમાં રહેલા જે બિલ્લીમોરા તરફ આવેલા નવસારીના ચારેક ગામોને અસર કરી શકે એમ છે, જેને લઈને તંત્ર તો એલર્ટ થઈ ગયું છે. બીજી વાત કરવામાં આવે તો પૂર્ણા નદી હાલ ભયજનક સપાટી નથી, સપાટી નીચે ઉતરી ગઈ છે, પરંતુ અંબિકાની સપાટી ઉપરવાસ વરસાદને કારણે વધી જવાની શક્યતા પૂરીપૂરી દેખાઈ રહી છે, જેને કારણે એને લઈને પણ જેટલા 28 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અંકુર જી, બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પૂર્ણા નદી અત્યારે ભયજનક સપાટીએ નથી, પરંતુ અંબિકા નદી ચોક્કસથી ભયજનક સપાટીએ વહી રહી છે.